ના ખાલી ઈટો જ મૂકી દીધી ચાર, પછી ધીરે 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 ઈટો આવી થોડી થોડી, પછી કર્યું બધું એમ. કોઈને તમારી ઈચ્છા હોય, કોઈ બીજાની ઈચ્છા હોય, એ રીતના પછી ધીરે ધીરે જે મેન ડેરી હતી જોઈ તમે, હા એ હતી બરાબર ને. હા પછી ત્યાર પછી આ મંદિર બની ને આપણે ઓલા પુલ નીચે છે એ ભૂતમામા, એ ભૂતમામા ને બીજા એ નીચે, પછી ખરી માતા અસલ નીચે જે હું થયેલું તૈયાર કરી માતા છોકરી. ઈ માતા છે ઈ ભૂતમામા ને બીજું કયું મંદિર છે? કી માસી ચુડેલ માસી ને ભૂતમામા બે નું નીચે જ મંદિર છે ને પુલ ની નીચે, એટલે જ એને એના હોય ને તો પુલ નહી ખોલો. માતાએ પુલે તોડી દીધું. હાજર ને માણસો મળી હો ગયેલા તેમ આવી પડો બાર નો રાત નો બાર નો તેમ. એટલે 12 વાગે રાતે પુલ તૂટી જાય એમ. પણ તે નહીં માય અટવાઈ ગયેલા. મુહૂર્ત પ્રમાણે કામ હાલે ને, એવી રીતે જેમ જેમ મટીરિયલ આવે કારીગર આવે થાય, જેમ જેમ મંદિર નું મુહૂર્ત હોય સારું મુહૂર્ત હોય એ પ્રમાણે કામ થાય છે. પેલેના કશું નતું, એ ભૂતમાન દેરી ખરી ને આ સાઈડ થી ઉવાળી ખોલી લીધી ધીમે થી દોરી નથી ખેંચતા, ખાલી આટલું જ દોર્યું. ઠંડુ 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 ને મીઠું ફર્સ્ટ ક્લાસ, તમને એવું થાય કે ના હવે જ હોય જો પાણી. તો ચાલો હવે અમે અહીંયા મંદિર ને દર્શન કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ફૂલવાડી મેરડી માના મંદિરના દર્શન કરવાના છીએ. આગળનો વિડીયો મૂક્યો હતો ત્યારે આપણે દર્શન હતા ત્યાં, એટલે આજે રવિવાર છે તો આજે આપણે દર્શન કરવા જવાના છે. તો ચાલો આપણે અંદર જઈને શું છે મંદિરનો ઇતિહાસ એ પણ હું તમને જણાવીશ. તો ચાલો આપણે દર્શન કરવા જઈ. બધા અમે દર્શન કરવા આવ્યા છીએ એટલા બધા. આજે રવિવાર છે એટલે પબ્લિક ઘણું છે, એનો પાછળ ઘણું પબ્લિક છે. આજે આ પાર્કિંગ છે કેલોદ ગામ, ત્યાં બધી સુવિધામાં નાસ્તાની પણ આજે મંગળવાર અને રવિવારે મળે છે. આઈસ્ક્રીમ નાસ્તા બધી દુકાનો સ્ટોલ આજે આજે ફૂલે ફૂલ છે, કાલે તો નતા, આજે સ્ટોલ ફૂલ થઈ ગયા. આ બધી પ્રસાદ ની દુકાનો છે, નાસ્તાના સ્ટોલ પણ છે. બધા નાસ્તા મળી જાય ને. ભરૂચ થી 20 કિલોમીટર થાય, બે ની વચ્ચે આવે છે આ મંદિર. ચાલો તો આપણે પ્રસાદી લઈ લઈ, શ્રીગુરુ પ્રસાદી ની લઈ લઈ, પછી દર્શન કરવા જાય. જો આપણે મંદિર ની અંદર આવી ગયા છીએ, આ બધા ફોટા લગાડે છે ફૂલવાડી મેરડીમાં.
જય મામે ફૂલવાડી મેળીમાં જય મામે જય તો આપણે મંદિર ના દર્શન તો કરી આવ્યા. હવે જો આ નવું મંદિર બને છે ને તેના દર્શન કરી અને પુલ ની નીચે જે માતાજી છે એના પણ હું તમને દર્શન કરાવું છું. તો ચાલો હવે આપણે પુલ ની નીચે માતાજી છે એના પણ દર્શન કરાવું. જો આ મંદિર બને છે આ બધા નીચે જાય છે દર્શન કરવા, તો આપણે પણ નીચે જાય પછી અહીંયા ઉપર પણ દર્શન કરશું. તો ચાલો હવે નીચે જાય. નીચે જોજો, જો અહીંયા નીચે છે ફૂલવાડી માતાજી. તો આપણે ભૂત મામા, હાલો ભૂત મામાનું પણ મંદિર છે નીચે. આ પુલ છે એના હિસાબે આ મંદિરનું નામ ફૂલવાડી માતા મેરડીનું નામ પડ્યું છે. જ્યાં મંદિર છે એ ભૂત મામાનું મંદિર છે. પુલ ની નીચે જ આ પુલ ઉપર છે. આ પુલ ની નીચે છે ભૂત મામાનું મંદિર. અહીંયા અખંડ દીવો પ્રગટાવેલો હોય જ છે. ચાલો હવે બીજું મંદિર બતાવું. ત્યાં નદીનું પાણી પણ આવે છે. અમારા કાકા એ વાત કરેલી ઇતિહાસ કીધો, આ મેન મંદિર છે માસી નું મંદિર જે કાકા એ વાત કરી હતી એ મેન મંદિર છે. કરી લ્યો ભાઈ, બધા દર્શન કરી લ્યો. જે ઓલા કાકા એ કીધું હતું એ પ્રમાણે અહીંયા એક કિસ્સો થયો હતો. હવે આપણે ઉપર જે આ નવું મંદિર બને તેના દર્શન કરશું. આટલા દાદરા ઉતરી આવવાનું છે અહીં નીચે. બધા પ્રસાદ લે છે ને આ ભૂત મામાનું મંદિર. પછી અહીં ઉપર નવું મંદિર બન્યું એ જોવાનું છે. તો ચાલો હવે ઉપર આપણે નવું મંદિર બને ને એના દર્શન કરીએ. ચાલો આ બધા ઉપર જાય છે. જો આ નવું મંદિર બને ને એ છે. આમાં શું છે અજયભાઈ? જૂનું મેન મંદિર હતું ને એ છે.
જય મામેરી. જૂનું મંદિર હતું ને આજે. પછી આ મેન મંદિર બની જાય, આ બધું એનું કામ હાલે છે. લાકડું પથ્થર ને બધું અહીંયા પડ્યું છે. ઉપર તો થઈ ગઈ છે છત. જો આપણે નીચે ગયા હતા ને ભૂત મામાના અને માસીના દર્શન કરવા, એ આ પુલ નીચે એ જગ્યા છે. ચાલો હવે આનું ગ્રાઉન્ડ છે ને એ બતાવું. આપણે દર્શન કરી લીધા મંદિરે, જો પાછળ જે મંદિર દેખાય એના દર્શન કરી લીધા. હવે જો આ મેદાન, મસ્ત મેદાન છે. અહીંયા ગમે એટલા ભક્તો હોય બધાને બેસવાની ને અને સગવડ બધી મળી જાય છે. આની પાછળ પાર્કિંગ છે, જે અહીંયા બધા બેસી ગયા છે અમારે. મસ્ત દર મંગળવારે અને રવિવારે આટલી જ ભીડ હોય છે. તો તમે પણ આ દર્શન કરવા આવો. ફૂલવારી મેરડીમાના આ હમણાં મંદિર પણ બની જાય ટૂંક સમયમાં. જો આખો મંદિર પરિસરનો વ્યૂ છે. ચાલો મિત્રો, આજે ફૂલવાડી માં મેરડીના દર્શન કર્યા. તો હવે મળશું બીજી કહાની સાથે અને બીજા વ્લોગ સાથે. તો હવે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મા મેલડી.